નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા પુથીના પાઠ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા પુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યે પુથ્વીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ હા દોસ્તો પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો તેમજ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠના સોલ્યુશન જે છે એમની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક આ પીડીએફ માટે એપ્લિકેશનની લિંક અને વિડીયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ બી એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો સવાલ ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો તો જોઈએ ઉત્તર કૈલાસ મંદિર ઇલોરાની સોળ નંબરની ગુફામાં આવેલું છે કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે દરવાજા ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય કહે છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન આ એપ્લિકેશન પર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયનપુથી સોલ્યુશન ગાલા સ્વાધ્યાયપુથીના સોલ્યુશન જે પ્રશ્ન બેંક હોય છે એકમ કસોટીની એમના સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના જે પ્રશ્નપત્ર છે એમના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકની એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ ચાંપાનેરનો નેરનો પરિચય આપો તો ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે ઈસવીસન ચૌદસો ને ચોર્યાસીમાં સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતી લીધું તેણે થોડા સમય માટે ચાંપાનેરને રાજધાનીનો દરજ્જો આપી તેને મુહમ્મદાબાદ નામ આપ્યું અહીં મોહમ્મદ બેગડાએ બંધાવેલો મોતી મસ્જિદ જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલા છે ચાંપાનેરની સ્થાપકીય ઇમારતો તેમજ કિલ્લો એ ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન ધરાવે છે ચાંપાનેરની સ્થાપત્ય કલા અને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લઈ ઈસવીસન યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે ત્યાર પછી ત્રીજો સવાલ પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સ્પષ્ટ કરો ઉત્તર ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ જ મહત્વની ગણાય છે ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ એટલે કે ઉત્તરાખંડ રામેશ્વર એટલે તમિલનાડુ દ્વારકા એટલે ગુજરાત અને જગન્નાથપુરી એટલે કે ઓડિશા આ પવિત્ર તીર્થસ્થળોનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ જ મહત્વની મનાય છે ગુજરાતમાં ગિરનાર શત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે આમ ભારતના લોકો તીર્થો પવિત્ર સ્થળો પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે આથી કહી શકાય કે પ્રાચીન ભારતથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ત્યાર પછી ચોથો સવાલ કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ લખો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે દિલ્હી સલ્તનત કાળની સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે બારમી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુતમિશે તેનું બાંધકામ ઈસવીસન બારસો દસમાં પૂર્ણ કરાવ્યું હતું કુતુબ મિનાર પાંચ માળનો છે તેની ઊંચાઈ બોતેર પોઈન્ટ પાંચ મીટર છે તે ભારતનો સૌથી ઊંચો સ્તંભ એટલે કે મિનારો છે આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો છે તેનો ભૂતળનો ઘેરાવો તેર પોઈન્ટ પંચોતેર મીટર છે ઊંચાઈ ઉપર જતાં તેનો ઘેરાવો બે પોઈન્ટ પંચોતેર મીટર જેટલો થાય છે તેની તેની ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે કુતુબ મિનાર તેના રચના કૌશલને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે ત્યાર પછી પાંચમો સવાલ ફતેહપુર સિકરી વિશે ટૂંક નોંધ લખો તો મુઘલ બાદશાહ અકબરે સુફી સંત ચલીમ ચિસ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે સોળ માઇલ દૂર ફતેહપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો કલાકારો વિદ્વાનો તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો ઈસવીસન પંદરસો ઓગણસિત્તેરમાં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું ઈસવીસન પંદરસો બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી અહીંના ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલા મહેલ તુર્કી સુલતાનોનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ ચલીમ ચિસ્તીનો મકબરો દીવાને આમ દિવાને ખાસ જ્યોતિષ મહલ વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ઇલોરાની ગુફાઓની ટૂંકમાં માહિતી આપો તો ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન છસોથી ઈસ્વીસન એક હજાર દરમિયાન થયેલું છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે ઇલોરાની કુલ ચોત્રીસ ગુફાઓ પૈકી એકથી બાર ગુફાઓ બૌદ્ધ ધર્મની તેર થી ઓગણત્રીસ ગુફાઓ હિન્દુ ધર્મની અને ત્રીસ થી ચોત્રીસ ગુફાઓ જૈન ધર્મની છે હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે અહીં બૌદ્ધો જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે ઇલોરાની ગુફાઓ બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યું છે તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે તેની લગભગ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે તેને એક જ મોટા પથ્થરમાંથી કોથરીને બનાવવામાં આવ્યું છે કૈલાસ મંદિર તેના દરવાજા ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે અને એ શોભા અવર્ણનીય છે ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટ ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ બાર કિલોમીટર દૂર અરબસાગરમાં આવેલી છે પોર્ટુગીઝો સાગરમાં આ દ્વીપ પર સર્વપ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીના પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી એ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે એલિફન્ટાની સાત ગુફાઓ પૈકી ગુફા નંબર એક સૌથી ભવ્ય છે તેમાં ભગવાન શિવના ત્રણ સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ છે તેની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે અજંતાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ રચનાઓ છે તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ ઈસવીસન સન ઓગણીસો સત્યાસીમાં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે ત્યાર પછી આપણે આઠમું જોઈએ ખજુરાહોના મંદિરોનો પરિચય આપો તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલા છે ખજુરાહો ઈસવી સન નવસો પાંચથી એક હજાર પચાસ સુધીના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું ચંદેલ રાજાઓએ અહીં કુલ એસી મંદિરોનું નિર્માણ કર્યું હતું તેમાંથી આજે માત્ર પચીસ મંદિરો જ હયાત છે આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે તે પશ્ચિમ પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં થયેલા છે આ મંદિરોમાં મોટાભાગના શૈવ મંદિરો છે કેટલાક મંદિરો વૈષ્ણવ છે જ્યારે કેટલાક જૈન મંદિરો છે બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરના બનાવેલા છે તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે આ મંદિરની તોરણની અલંકારિક સ્થાપત્ય શૈલી એ કલાકારીગરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોમાં મૂર્ત થયેલી વાસ્તુકલા શિલ્પકલા અને મૂર્તિ કલાના શિલ્પ જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યાર પછી નવમો સવાલ કોણાર્કના સૂર્યમંદિર વિશે નોંધ લખો તો કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયાકિનારે આવેલું છે તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી કાળા પેગોડાના નામે ઓળખાય છે સમગ્ર મંદિરને સાત અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા બાર મોટા પૈડા છે તે વર્ષના બાર મહિનાના પ્રતિકો છે દરેક પૈડાને આઠ આરા છે તે દિવસના આઠ પ્રહર દર્શાવે છે રૂપાંક રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે મંદિરમાં દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે એ શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યાર પછી જોઈએ દસમો સવાલ ગોવાના દેવાળો વિશે નોંધ લખો તો સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોએ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી પોર્ટુગીઝોની સ્થાને ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા તેથી ગોવામાં નાના મોટા અનેક ખ્રિસ્તી દેવાળો સ્થાપાયા પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ જેવિયર ભારત આવ્યા હતા તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળમાં શબ પેટીમાં રાખવામાં આવ્યો હતો ઘણા વર્ષો પછી પણ તેમનું શબ વિકૃત થયું નથી જૂના ગોવામાં બેસાલિકા ઓફ બોમ્બ જીસીસ એટલે કે બેસાલિકા ઓફ ગુડ જીસસ નામનું દેવળ આવેલું છે ગોવાનો દરિયા કિનારો રમણીય છે તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યાર પછી આપણે જોઈએ અગિયારમો સવાલ અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો તો અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં પહેલું ભદ્રનો કિલ્લો બીજું જામા મસ્જિદ ત્રીજું રાણી સિપ્રીની મસ્જિદ એટલે કે મસ્જિદે નગીના ચોથું સરખેજનો રોજો પાંચમું કાંકરિયું તળાવ હોજે કુતુબ છઠ્ઠું સારંગપુર અને ગોમતીપુરના ઝુલતા મિનારા સાતમું સીદી સૈયદની જાળી આઠમું અઠીસિંહના દેરા નવમું રાણી રૂકમતીની મસ્જિદ દસમું દાદા હીરની વાવ અગિયારમું સુફી સંત શાહ આલમનો રોજો દરિયા દરિયાખાનનો ઘુમ્મટ તેરમું ગાયકવાડની હવેલી ચૌદમું બાદશાહનો હજીરો રાણીનો હજીરો આઝમ ખાનનો રોજો ઝકરિયા મસ્જિદ અને અહેમદ શાહની મસ્જિદ મિત્રો કોશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન આપણે લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે જેમ કે દરેક પાઠની સમજૂતીના દરેક પાઠના સ્વાધ્યાય સ્વાધ્યપૂર્વતી ગાય સ્વાધ્ય પોથી દરેક પાઠની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ કે જેઓ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તેમને પણ એપ્લિકેશન વિશે જરૂરથી જણાવી દેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને સીધું જ લખશો ઓશન કોચિંગ ક્લાસીસ તો પણ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકશો મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાદેભૂથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં